નમસ્કાર મિત્રો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છ સત્ર બે વિષય સંસ્કૃતના એકમ ચાર પ્રહેલિકાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈશું અને તેના જવાબ લખવાનો પણ પ્રયત્ન કરીશું તો મિત્રો જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે આ ચેનલ ઉપર નવા છો તો તુરંત આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ ના ભૂલશો તો મિત્રો સૌપ્રથમ જોઈએ મુખ્ય પ્રશ્ન એક અહીં આપણને કેટલીક પ્રહેલિકાઓ આપે છે તો પ્રશ્ન એક એવો છે કે આ પ્રકારની બીજી પ્રહેલિકાઓ તમારે જાતે બનાવવાની છે એટલે કે આવા ઉખાણા આપણે બીજા જાતે બનાવવાના છે તો સૌથી પહેલું ઉખાણું છે અથવા પ્રહેલિકા છે મમ વર્ણ હરિત અસ્તે મમ કંઠ કૃષ્ણ અસ્તે મમ ચંચુ રક્તા અસ્તે અહમ કહ તેનો ગુજરાતી એનો વાત કંઈક કા પ્રમાણે થાય છે મારો રંગ લીલો છે મારો કાઠલો અથવા ગળું કાળું છે અથવા કાળો છે મારી ચાંચ લાલ છે હું કોણ તો જવાબ આવશે મિત્રો શુકહ અથવા કીરહ અને ગુજરાતીમાં તેને આપણે કહીશું પોપટ બીજી પ્રહેલિકા છે મમ વર્ણ કૃષ્ણ અસતિ અહમ મધુરમ ગાયા અહમ વૃક્ષે વસામી અહમ કહ તો તેનું ગુજરાતી થશે મારો વર્ણ એટલે કે વાન કાળો છે હું મધુર ગાઉં છું હું ઝાડ પર વસું છું હું કોણ તો જવાબમાં આવશે કોકિલાહ અથવા પીક ગુજરાતીમાં આપણે તેને કહીશું કોયલ ત્રીજી પ્રહેલિકા છે અહમ ગોકુલે વસામી અહમ વંશમ વાદયામી અહમ ધેનુ ચરામી અહમ કહ ગુજરાતીમાં અનુવાદ છે હું ગોકુળમાં વસું છું હું વાંસળી વગાડું છું હું ગાય ચરાવું છું હું કોણ તો જવાબમાં આવશે મિત્રો કૃષ્ણ અથવા માધવ જેને આપણે ગુજરાતીમાં શ્રી કૃષ્ણ પણ કહીએ છીએ મુખ્ય પ્રશ્ન બે વિદ્યાર્થી સ્વપરિચયને લગતી પ્રહેલિકા બનાવે તો વિદ્યાર્થીને લગતી પ્રહેલિકા કંઈક આવી રીતે બનાવી શકીએ આપણે અહમ ગણવેશમ ધાર્યા અહમ પુસ્તકાની વહામી અહમ વિદ્યાલય ગચ્છામી અહમ કહ તો તેનો ગુજરાતી અનુવાદ કંઈક આ પ્રમાણે થશે હું ગણવેશ પહેરું છું ગણવેશ એટલે કે યુનિફોર્મ હું પુસ્તકો લઈ જાઉં છું હું શાળાએ જાઉં છું હું કોણ છું તો જવાબમાં આપણે કહી શકીએ છાત્ર અથવા વિદ્યાર્થી મુખ્ય પ્રશ્ન ત્રણ અહમ છાયામ દદામી રેખાંકિત શબ્દના સ્થાને ફલમ પર્ણમ રસમ જેવા બીજા શબ્દો મૂકી બીજા પાંચ વાક્યો લખો મિત્રો જવાબ રૂપે હવે આપણે તેવા વાક્ય અને જોઈએ તો સૌથી પહેલું છે અહમ પર્ણમ દદામી એટલે કે હું પર્ણ એટલે કે પાન આપું છું બીજું છે અહમ પુષ્પમ દદામી એટલે કે હું ફૂલ આપું છું અહમ ફલમ દદામી એટલે કે હું ફળ આપું છું ચોથું છે અહમ રસમ દદામી એટલે કે હું રસ આપું છું અને પાંચમું છે અહમ કાષ્ઠમ દદામી એટલે કે હું લાકડું આપું છું મુખ્ય પ્રશ્ન ચાર અહમ વને વસામી તો મિત્રો રેખાંકિત શબ્દના સ્થાને ગૃહે મંદિરે જલે આકાશે જેવા બીજા શબ્દો મૂકી બીજા પાંચ વાક્યો લખો મિત્રો અહીં વને શબ્દ નીચે લાઇન કરેલી છે તો આપણે વને શબ્દની જગ્યાએ આ શબ્દો મૂકી અને બીજા પાંચ વાક્યો બનાવવાના છે તો મિત્રો જોઈએ સૌથી પહેલું વાક્ય અહમ ગૃહે વસામી એટલે કે હું ઘરમાં રહું છું અહમ આકાશે વસામી હું આકાશમાં રહું છું અહમ મંદિરે વસામી એટલે કે હું મંદિરમાં રહું છું અહમ જલે વસામી હું પાણીમાં રહું છું અહમ નગરે વસામી એટલે કે હું નગરમાં કે શહેરમાં રહું છું